સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોબાઈલ સ્નેચિંગ કરતા બે ઈસમોને ડિંડોલી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી પોલીસે 71 મોબાઈલ, મોપેડ સહિત કુલ રૂપિયા 5.52 લાખનો મુદ્દા માલ કબજે કરી કુલ 7 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે. બંને આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે છેલ્લા એક મહિના દરમિયાન ડિંડોલી વિસ્તારમાં 4044 નંબરની બ્લુ કલરની એક્સેસ મોપેડ લઈને મોબાઈલ સ્નેચિંગ કરતા બે ઈસમો સ્નેચિંગ કરેલા મોબાઈલ વેચવા માટે ભીમનગર રેલવે ગરનાળા પાસે સંતોષીનગર પાસે આવનાર છે, જેથી પોલીસની ટીમે બાતમીના આધારે મોપેડ પર આવતા બે ઈસમોને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યારે અમારા ડિંડોલી પોલીસ સ્ટેશનના સ્ટાફને એવી બાતમી મળી હતી કે બે વ્યક્તિઓ આવી રીતના મોબાઈલ સ્નેચિંગ કરીને છેલ્લા ઘણા સમયથી મોબાઈલ વેચી રહ્યા છે, ગેરકાયદેસર રીતના આ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છે, આ પ્રકારની માહિતી મળી હતી. જે અનુસંધાને પોલીસે બે જણાને અટકાવ્યા હતા. ત્યાં અટકાવીને તેની પૂછપરછ કરતાં અને અંગ ઝડતી કરતાં 6 મોબાઈલ શરૂઆતમાં મળ્યા હતા. આ 6 મોબાઈલ મળ્યા બાદ તેઓને વધુ પૂછપરછ કરી હતી. તો તે ત્યારબાદ એમના ડિક્કીમાં પણ અમે જ્યારે ચેક કર્યું હતું તો ડિક્કીમાંથી 51 મોબાઈલ મળ્યા હતા. એટલે વધુ પૂછપરછ કરી હતી કે આ બધા મોબાઈલ લઈને તેઓ ક્યાં જઈ રહ્યા હતા. એ બાબતે બંને ઈસમોએ એવું જણાવ્યું હતું કે આ બધા મોબાઈલ લઈને તેઓ કંજરવાડ રેલવે પટરી ઉપર જઈ અને અમુક અજાણી મહિલાઓ એમને વેચી દેતા હતા, જે બિલ વગરના મોબાઈલ લેતા હતા. આ હકીકત અનુસંધાને પોલીસે ત્યાં પણ જઈને તપાસ કરી હતી. તપાસ દરમિયાન આવી કોઈ મહિલાઓ તો મળી ન હતી, પરંતુ પોલીસને અન્ય એક મહિલા પાસેથી 14 જેટલા મોબાઈલ મળી આવ્યા હતા. કુલ 71 મોબાઈલ પોલીસને આ બનાવમાં મળ્યા છે, જેની ઊંડાણપૂર્વક તપાસ કરતાં અગાઉ ડિંડોલીમાં 7 ગુના રજીસ્ટર થયા હતા. આ 7 ગુનાઓ ઉપરાંત અન્ય જે મોબાઈલ છે ક્યાં ક્યાં સ્નેચ થયા હતા અથવા ચોરી થયા હતા એ બાબતેની તપાસ ચાલુ છે. પોલીસે તમામ મોબાઈલની જે ટેકનિકલ ડિટેલ મેળવવાની હોય એ મેળવવાની કાર્યવાહી કરી દીધી છે. મોપેડ ચાલકનું નામ પૂછતા મેહુલ માર્ટિનભાઈ ગોહિલ અને મોપેડ પાછળ બેસેલા ઈસમનું નામ જીતુ છત્રપાલ સોનકર હોવાનું જણાવ્યું હતું. બંને ઈસમોની અંગ ઝડતી કરતા 6 મોબાઈલ ફોન મળી આવ્યા હતા અને મોપેડની ડિક્કીમાંથી બીજા 51 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ મોબાઈલ ફોન બાબતે પૂછપરછ કરતા સુરત શહેરના અલગ અલગ વિસ્તાર અને ડિંડોલી વિસ્તારમાંથી સ્નેચિંગ અને ચોરી કર્યા હોવાનું જણાવ્યું હતું. પકડાયેલ આરોપીઓમાંથી બે આરોપીઓ જે છે એમાં એકનું નામ મેહુલ માર્ટિનભાઈ ગોહિલ અને બીજાનું નામ છે જીતુ છત્રપાલ સોનકર. આ બંને ડિંડોલીના જ રહેવાસી છે. તેઓ પાસેથી જે મોબાઈલ મળ્યા હતા શરૂઆતમાં એમાંથી 6 મોબાઈલ તેઓએ સ્નેચ કરેલા હતા, જ્યારે એક ચોરી કરેલો હતો. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ખાતરી કરતા મોબાઈલ સ્નેચિંગના 6 ગુના અને મોબાઈલ ચોરીનો 1 ગુનો દાખલ થયો હોવાની હકીકત જાણવા મળી હતી. બંને ઈસમો પાસેથી પકડાયેલા આ મોબાઈલ ફોન સંતોષીનગર પાસે આવેલા કંજરવાડમાં બિલ વગરના મોબાઈલ ખરીદી અલગ અલગ મહિલાઓને વેચવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું. બંને ઈસમોની વધુ કડકાઈથી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આજથી 2 દિવસ પહેલા કુંજરવાડમાં કોઈ અજાણી મહિલાને 10 મોબાઈલ ફોન વેચ્યા હતા અને આવી 4-5 મહિલાઓ બિલ વગરના મોબાઈલ ખરીદવા માટે કંજરવાડ રેલવે પટરી પાસે ઊભી રહે છે. આ બંને છોકરાઓ એક એક્સેસ મોપેડ ઉપર ફરતા હતા. આ મોપેડ પણ પોલીસે કબજે કરી છે. મોપેડ ઉપર ફરતા હતા અને જ્યારે કોઈ વ્યક્તિ ફોન ઉપર વાત કરી રહ્યા હોય ત્યારે પાછળથી જઈ અને એની એકવાર રેકી કરી લેતા હતા અને પાછળથી જઈ અને આ મોબાઈલ સ્નેચ કરીને તરત જ એ જ મોપેડ ઉપર નીકળી જતા હતા. આ મુજબ નિયમો સામાન્ય રીતે તેઓ અપનાવતા હતા. બંને ઈસમોને સાથે રાખી કંજરવાડમાં લઈ જતા તેઓએ જેને મોબાઈલ વેચ્યા હતા તે મહિલાઓ મળી આવી નહોતી, પરંતુ રેલવે ટ્રેક સામે આરસીસીની દિવાલ પાસે આવતા અન્ય એક બબીતા રાજનટ નામની મહિલા કપડાની થેલીમાં બિલ વગરના 14 મોબાઈલ ફોન સાથે મળી આવી હતી. બંને ઈસમો પાસેથી કુલ 57 મોબાઈલ ફોન અને અન્ય એક મહિલા પાસેથી 14 મોબાઈલ ફોન મળી કુલ 71 મોબાઈલ ફોન, 4.72 લાખ અને એક મોપેડ મળી 5.52 લાખનો મુદ્દામાલ કબજે કરી 7 ગુના ડિટેક્ટ કર્યા છે. કબજે કરેલ મોબાઈલ ફોન સિવાયના તમામ ફોનના IMEI નંબર ટ્રેસ કરી મૂળ માલિકોને શોધવાની તજવીજ ચાલુ કરી છે.
બંને આરોપીઓની પૂછતાછમાં ને રેકોર્ડ ચેક કરતા અગાઉ પણ તેઓ જુગાર ધારા અને 135 જીપી એક્ટ 135ના ગુનામાં સંડોવાયેલાની હકીકત પોલીસને મળી છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.